નામ છે પટેલ જાગૃતિ. હું જેમ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી સબ્જેક્ટ લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ અભ્યાસ કરીશું જે આપણે અધૂરું હતું. આપણે આગળ ભણી ચૂક્યા છીએ 43 નંબરનું પેજ. હવે આપણે 44 નંબરનું પેજ કાઢીશું. એમાં છે મમ્મી અને પપ્પાની મદદથી નીચેના ઉખાણા ગાવાના છે. એટલે કે તમારે મમ્મી પપ્પાની મદદથી આ જે ઉખાણા છે એ તમારે ગાવાના છે. કે લાલ લીલો રંગ મારો, ખાટો મીઠો સ્વાદ મારો, કચુંબરમાં યાદ આવું, ગુણથી મારા સૌને ભાવું. એટલે કે જે આ ટામેટું છે, ટામેટા વિશે વાત કરવામાં આવી છે. એટલે કે હું કચુંબરમાં પણ સ્વાદ, કોઈ પણ આપણે દાળ કે કચુંબર બનાવીએ એમાં ટામેટાનો સમાવેશ થાય છે. મારા ઘરમાં કાયમ મળે કરવત હથોડી રંધો, એના વિના ઘડી ન ચાલે ભાગી પડે ધંધો. એટલે કે હથોડી, કરવત, રંધો એના વિના ગમે તેવું લાકડાનું કામ હોય તો પણ ભાગી પડે છે. અવાજ મારો ચીચી, ઘર મકાને માળો, દાણા જીવડા ચણથી હું, નામ બતાવી જાણો. તો ચકલી વિશે વાત કરી છે. બે ઈસ ને બે ઉપડા, ચાર પાયા ઊભા, મારું ઠામ દરેક ઘરમાં, સૌ કોઈ તેમાં સૂતા. એટલે કે ખાટલો. હવે નીચેના વાક્યો વાંચવાના છે. આ ગામ છે, ગામમાં મગન રહે છે, મગન રમે છે તે વરસાદમાં રમે છે, તેની પાસે જમના છે, જમના પડી છે, જમના લપસી પડી છે, તે માટીમાં લપસી પડી છે. આ ખાલી તમારે રીડિંગ માટે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 13. પ્રશ્ન 12ના વાક્યોને આધારે આપણે ખાલી જગ્યા, એટલે કે આપણે જે અત્યારે જે વાંચ્યું એના આધારે આપણે ખાલી જગ્યારો કરવાના છે. આ છે, આપણે શું લખીશું? ગામ. ગામમાં કોણ રહે છે? મગન. મગન શું કરે છે? તો રમે છે. તે શું કરે છે? વરસાદમાં રમે છે. તેની પાસે શું છે? જમના. જમના પડી છે, જમના લપસી, અને તે શું કરે છે? માટીમાં લપસી પડી. હવે વાંચો અને લખો, એટલે કે એનું એ આપણે અહીંયા લખવાનું છે કે ચકલી દાણા ચણે છે. હવે ટમેટા ખાટા છે, પછી તીખી ચટણી બનાવ. સારા ને સુંદર અક્ષરથી લખવાનું. મરચાનો રંગ લીલો છે, સરદાર બાગમાં રમવા આવ, ખમીસ ખૂબ લાંબો છે, લાલજી જલેબી ખાય છે. આ રીતે લખવાનું છે. એનું એ સામેથી જોઈને સમાન શબ્દ જોડવાના છે. તો ખમીસ, પથ્થર, ખજાનો અને સુંદર, આ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે. હવે આપણે પાછળ જોઈશું. વર્ગમાં ઉખાણા પૂછવાનું, કોઈ બે ઉખાણા તમારી નોટબુકમાં તમારે લખવાના છે. હવે ત્રણ જોઈશું. ટ ચ લ ટ ચ ખ મ ન ગ જ સ ર સ દ. અક્ષરોને દીર્ઘ રસ્વની મદદથી શબ્દ બનાવવાના છે. જે રીતે મેં બનાવ્યા છે, સાદગી, પછી સાબર, વંદન, ટંટન, ગરજ, ઝાંઝર, ચમની, મરદ, દામિની, લસણ, દમન, મીના, ખટારો, નમન, નાગર, મરચું, જીગર અને ગાગર. એવી રીતે આપણે ઉપર જે શબ્દ અક્ષર છે એના આધારે આપણે આ બધા બનાવવાના છે અને તમારે તમારી ગુજરાતીની નોટમાં પણ લખવાના છે.